નમસ્કાર એસએનપી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. ભરૂચ જિલ્લા પંચાયતના મહિલા સભ્ય શૈલાબેન પટેલની સોશિયલ મીડિયા ઉપર કરેલી ટિપ્પણીનો વિવાદ. સતત એ ડિવિઝન અને સી ડિવિઝનમાં પણ ફરિયાદ આપવાનો સિલસિલો યથાવત. હાંસોટ નજીકના ઇલાવ ગામની માછીમારના જાળમાં માનવ ચહેરો ધરાવતી ફિશ આવતા લોકોમાં કુતૂહલ. આ ફિશ અત્યંત ઝેરી હોવાનું બહાર આવ્યું. ઝઘડિયાના ઉમરા નજીકના રાયસિંગપુરા પાસે નાળા પરથી ટ્રક ખાડીમાં ખાકી પાર પાણી અકસ્માતની ઘટના બાદ પણ તંત્ર ઉમટો. ભરૂચની ખુશી ચુડાસમાનું રાયફલ શૂટિંગમાં નેશનલ ચેમ્પિયનશિપમાં સિલેક્શન. ભરૂચનું ગૌરવ વધાર્યું. ભરૂચના પૂર્વવર્તી વિસ્તારમાં 9 માસ પૂર્વે નવા ફાયર સ્ટેશનનું મુખ્યમંત્રીએ ઈ લોકાર્પણ કર્યું હતું. સાધનો વિના ફાયર સ્ટેશન શોભાના ગાંઠિયા સમાન. જાહેશ્વરના પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વર વિશ્વવિદ્યાલય ખાતે બ્રહ્મકુમારીઝના મુખ્ય પ્રકાશિકા દાદી પ્રકાશમણીજીનો 14મો સ્મૃતિ દિવસની ઉજવણી કરાઈ હતી. હરેશ્વર ખાતે આવેલા પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વર વિશ્વવિદ્યાલય સેન્ટર પર બ્રહ્મકુમારીઝના મુખ્ય પ્રકાશિકા પ્રકાશમણી દાદીજીનો 14મો સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દાદી પ્રકાશમણી 1969થી લઈ 2007 સુધી બ્રહ્મકુમારી સેન્ટરના મુખ્ય પ્રકાશિકા તરીકે જવાબદારી સંભાળતા હતા, જેઓએ 25,000થી પણ વધુ બ્રહ્મકુમારીઝ બહેનોને માર્ગદર્શન પૂરું પાડ્યું અને 140 દેશોમાં બ્રહ્મકુમારીઝનો પ્રચાર પ્રસાર કર્યો. દાદી પ્રકાશમણીજીએ 25 ઓગસ્ટ 2007ના રોજ તેઓએ દેહ ત્યાગ કર્યો, જેઓ આજરોજ 25 ઓગસ્ટના રોજ 14મો સ્મૃતિ દિવસને આજે 140 દેશ જેવા સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી છે. તેઓના પરિવાર લોકો દ્વારા બ્રહ્મકુમારીઝ પરિવારના ભાઈ બહેનો દ્વારા જ આજના દિવસને વિશ્વ બંધુ દિવસ તરીકેની પણ ઉજવણી કરે છે, જેમાં બ્રહ્મકુમારીઝ ભરૂચ સબઝોનના મુખ્ય સંચાલિકા પ્રભા દીદી, અનિલા દીદી, હેતલ દીદી, ટીકુ દીદી, નીમા દીદી, જહુ દીદી સહિતના સમર્પિત બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ઓમ શાંતિ. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની અંદર આજે આદરણીય રાજયોગીની દાદી પ્રકાશમણીજીનો 14મો પુણ્યતિથિ દિવસ હોવા નિમિત્તે આજે એ દાદીજીના ચરિત્રો, આદર્શો, ગુણો અને શક્તિઓના વર્ણન કરીને એ આદર્શોને જીવનમાં ઉતારીને સંસ્થાની જે પણ સેવાકીય પ્રવૃત્તિ છે, સંસ્થાનો જે પણ નિયમો છે એને જીવનમાં ઉતારીને દાદીને ફોલો કરીને પોતાના જીવનને ઉન્નતિ તરફ લઈ જવાના પ્રયત્ન રૂપે આજે આ દાદીજીનો અમે પુણ્યતિથિ દિવસની વિધિ કરી રહ્યા છે, જેની અંદર બ્રહ્માકુમારી સાથે જોડાયેલા સર્વ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા, પરમાત્માને ભોગ સ્વીકાર કરાયો, સાથે સાથે દાદીજીના સારા સ્મરણોને યાદ કરીને એમના સમાન બનવાનો પ્રયત્ન કર્યો, સંકલ્પ લીધો અને દરેક ભાઈ બહેનોએ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી, પુષ્પગુચ્છ પણ અર્પણ કર્યા. સાથે સાથે શ્રદ્ધાંજલિ અર્પિત કરતાની સાથે સાથે કંઈકને ને કંઈક દાદી સમાન બનવાના સંકલ્પોને લઈને દાદીના પુણ્યતિથિ દિવસને શ્રેષ્ઠ અને પોતાના જીવનમાં ઉતારીને એને યાદગાર બનાવવાનો ભાઈ બહેનોએ સંકલ્પ કર્યો છે. ભરૂચ જિલ્લા પંચાયતના મહિલા સભ્યોનો વિવાદ સતત સોશિયલ મીડિયા ઉપર વકરી રહ્યો છે, જેના પગલે એ ડિવિઝન અને સી ડિવિઝનમાં પણ વધુ બે ફરિયાદ અપાઈ હોવાની માહિતી સામે આવી રહી છે. ભરૂચના જાડેશ્વર ગામના રહીશ અને ભરૂચ જિલ્લા પંચાયતના મહિલા સભ્ય શૈલાબેન પટેલે પોતાના ફેસબુક ઉપર એક પોસ્ટ અપલોડ કરી હતી, જેમાં એવો ઉલ્લેખ કરાયો હતો કે કાબિલ મત બનો, દલિત બનો, અલ્પસંખ્યક બનો, કામયાબી જખ માર કે પીછે આવી ગઈ. ભારતીય સંવિધાનના મથાળાવાળી પોસ્ટ અપલોડ કરી હતી, જેને લઈ આ પોસ્ટ અંગે સમાજના એક આગેવાન તરીકે ગૌતમ ડોડિયાએ પોસ્ટ મૂકનારને ટેલિફોનિક જાણ કરી હતી. તો તે સમયે મહિલા સભ્યએ ફોન કરનારને જણાવ્યું હતું કે મને બધું લખવાનો અધિકાર છે, તેમ કહી પોતાનો રોફ જાળ્યો હતો, જેના પગલે ગૌતમ ડોડિયાએ પણ શૈલાબેન પટેલ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવાની માંગ સાથે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપી છે. ત્યારબાદ પણ સતત સમગ્ર વિવાદ વકરતો રહ્યો છે અને આખરે મહિલા સભ્યે પોતાના ફેસબુક એકાઉન્ટમાં અપલોડ કરેલી પોસ્ટ ડિલીટ કરી માફી માંગવાની ફરજ પડી હતી. ત્યારબાદ પણ સી ડિવિઝન પોલીસ મથક SC ST સેલના અધિકારીને સંબોધિત એક ફરિયાદ અપાઈ હતી, પરંતુ આ ફરિયાદમાં કોઈ જ કાર્યવાહી ન થઈ હોવાના આક્ષેપ જાડેશ્વર ગામના લોકોએ કર્યા હતા.
અને મહિલા સભ્યએ શૈલાબેન પટેલે અપલોડ કરેલી અનુસૂચિત જાતિ અંગેનો વિવાદ વધુ વકર્યો. જાડેશ્વર ગામના લોકોએ ફરી એકવાર સી ડિવિઝન પોલીસે ફરિયાદ આપી છે. ગામના એક ફરિયાદી રાકેશ સુતરિયાએ પોતાની ફરિયાદમાં ગંભીર આક્ષેપ કર્યા છે કે ભારતીય સંવિધાનનું અપમાન કરવા સાથે સમાજમાં વૈમનસ્ય પેદા કરવાનું કામ શૈલાબેન પટેલે કર્યું છે અને તેમની સામે ઇન્ડિયન પિનલ કોડની કલમ 153 એ તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ઉપર અત્યાચાર અટકાવવા કાયદાની કલમ 3(1)(10) તેમજ અન્ય કલમ 2 મુજબ તેમની સામે ગુનો દાખલ થઈ શકે છે. સી ડિવિઝન પોલીસ આગામી દિવસોમાં ગુનો દાખલ નહીં કરે તો ન્યાયાલયના રાહે પણ ફરિયાદ દાખલ કરવાની ફરજ પડશે તેમ તેઓએ જણાવ્યું હતું. જોકે હજુ પણ જાડેશ્વર ગામના શૈલાબેન પટેલની આ પોસ્ટનો વિવાદ હજુ કેટલો વકળશે તે જોવું રહ્યું. ભરૂચના પૂર્વવર્તી વિસ્તારમાં 9 મહિના પૂર્વે નવા ફાયર સ્ટેશનનું મુખ્યમંત્રીએ ઈ લોકાર્પણ કર્યા બાદ પણ સાધનો વિના સમગ્ર ફાયર સ્ટેશન સુબાના ગાંઠિયા સમાન બની રહ્યું છે. માલની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે હયાત ફાયર સ્ટેશન ઉપરાંત વધુ એક અન્ય ફાયર સ્ટેશનનું નિર્માણ કાર્ય પરિપૂર્ણ કરવામાં આવ્યું છે. શહેરના પૂર્વ વિસ્તાર મક્કમપુર, બોરભાઠા બેટ અને જાડેશ્વર ગામ પૈકીના ભાગ ભરૂચ નગરપાલિકાની હદમાં સમાવિષ્ટ થતા નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ₹88,90,000ના ખર્ચે આ બીજું ફાયર સ્ટેશન જનતાની સેવામાં સમર્પિત કરવામાં આવી રહ્યું છે. ભરૂચ શહેર વિકાસશીલ તરીકે સત્તા પક્ષ માની રહ્યું છે, પરંતુ ખરેખર ભરૂચ શહેર કેટલું વિકાસશીલ છે તે શહેરીજનો જાણી રહ્યા છે. ભરૂચના પૂર્વપટ્ટી વિસ્તારમાં આગ જેવી દુર્ઘટના સર્જાય તો ફાયર ફાઈટરો ઘટનાસ્થળે સમયસર પહોંચી જાય અને આગ ઉપર કાબૂ મેળવી શકે તેવા પ્રયાસોના ભાગરૂપે સ્વર્ણિય મુખ્યમંત્રી શહેરી યોજના હેઠળ ભરૂચ નગરપાલિકા દ્વારા 89,00,000ના ખર્ચે ફાયર સ્ટેશન ઊભું કરવામાં આવ્યું છે અને આ ફાયર સ્ટેશનનું ઈ લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે 12 ડિસેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું અને ત્યાર પછી પણ ફાયર સ્ટેશન કાર્યરત થયું નથી અને ફાયર સ્ટેશનમાં ફાયર અંગેના સાધનોની પણ સુવિધા ન હોવાના કારણે આજે ફાયર સ્ટેશનની લોકાર્પણ બાદ પણ ખંડેર અવસ્થામાં જોવા મળી રહ્યું છે. છેલ્લા 9 મહિનાથી ફાયર સ્ટેશન ઈ લોકાર્પણ બાદ આસપાસમાં મોટી માત્રામાં ઝાડી ઝાંખડા ઉગી નીકળ્યા છે અને ફાયરના સાધનો અવર જવર કરી શકે તે માટે RCC રસ્તો પણ નથી અને માત્ર ફાયર સ્ટેશનનું બાંધકામ કરી લોકાર્પણ કરી દેવાયું હોય તેમાં પૂર્વપટ્ટી વિસ્તારના લોકોમાં ચર્ચાસ્પદ બની ગયું છે. ફાયર સ્ટેશનના સાધનોથી માંડી તમામ કામગીરી બાકી હોવા છતાં ઈ લોકાર્પણ કરવાની ઉતાવળ શું હતી તે પ્રશ્ન શહેરીજનોમાં ચર્ચાઈ રહ્યો છે. પૂર્વપટ્ટી વિસ્તારમાં આગ જેવી દુર્ઘટના સર્જાય તો ભરૂચ નગરપાલિકામાંથી ફાયર ફાઈટરો દોડાવવા પડી રહ્યા છે ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા જ ઊભું કરાયેલું નગરપાલિકાનું ફાયર સ્ટેશન ઈ લોકાર્પણ બાદ પણ કાર્યરત કેમ નથી થયું તે પ્રશ્ન આજે પણ લોકોને મૂંઝવી રહ્યો છે અને આ બાબતે સ્થાનિક રહીશ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના હોદ્દેદાર સેજલ દેસાઈ પણ તંત્રને ઈ લોકાર્પણ કરવામાં વધારે ઉતાવળ હોવાના આક્ષેપ કર્યા હતા. હું સેજલ દેસાઈ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજેટ દક્ષિણ ગુજરાત પ્રાંત અધ્યક્ષ. ખાસ જોઉં રહ્યું કે જે પ્રકારે પૂર્વ વિસ્તારની અંદર જ્યોતિનગર પાણીની ટાંકી આવેલી છે ત્યાં ઘડી જે ફાયર સ્ટેશન અંદર બનાવવામાં આવ્યું છે એ ફાયર સ્ટેશન આજે પણ કાર્યરત નથી. મોટા મોટા તોતીનો ઊભા કરી દીધા છે પણ અત્યારે જે અંદર સાધનોનો જે અભાવ છે એ દેખાઈ રહ્યો છે. જે પ્રમાણે 8 મહિના પહેલાં માનનીય CM રૂપાણી દ્વારા અહીંયા ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું, અધૂરા કામે ઈ લોકાર્પણ કરવામાં આવ્યું છે. એટલે કે સ્થાનિક નેતાગીરી એ નબળી સાબિત થઈ છે. જે પ્રમાણે દિવાળીમાં 2 અહીંયા આગળ આગની ઘટના બી બની હતી અને એમાં ખાસું બધું આગ એવી વિકરાળ થઈ ગયેલી કે પાછળની સોસાયટી સુધી આવી ગઈ હતી. એમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અમારી ટીમ દ્વારા અમે પોતે કામગીરી કરી છે. તો એવા સંજોગોમાં અહીંયા જો તાત્કાલિક અસરથી કોઈ આવું કોઈ ઘટના બને અને એમની જાનહાનિ થાય તો એની જવાબદારી કોની? જે પૂર્વ વિસ્તારની અંદર ફાયર સ્ટેશન બનાવવામાં આવ્યું છે એમાં કોઈપણ જાતના સાધનોનો અંદર છે જ નહીં અને એના અભાવના કારણે અહીંયા આગળ કાલ ઉઠીને કોઈપણ જાતની ઘટના બને તો એની જવાબદારી કોની? તો ખાસ તંત્રને આજ આ વસ્તુ માટે ધ્યાન આપવું જોઈએ. 8-8 મહિનાના આજે લોકાર્પણ થયા પછી બી લોકાર્પણ એ વસ્તુનું થાય કે જે તૈયાર થઈને પડેલી હોય એને ઈ લોકાર્પણ કરી અને પ્રજા માટે ખુલ્લું મૂકવામાં આવે. પણ અહીંયા તમે જોઈ શકો છો કે 8-8 મહિનાથી ખાલી ફાયર સ્ટેશન ઊભું કરી દેવામાં કોઈ પણ સાધનો વગર. તો ખાસ મારી એક માંગ છે એક સામાજિક કાર્યકર્તા તરીકે કે અને તાત્કાલિક અસરથી આનું કામ કમ્પ્લીટ કરવામાં આવે અને પ્રજાજોગ એને ખુલ્લું મૂકવામાં આવે.
आजादी का अमृत महोत्सव अंतर्गत भरूच जिला खाते फीट इंडिया फ्रेंडअप नु आयोजन कराय तो जे दौड़े भरूच कलेक्टर कचेरी खाते प्रस्थान करावायो तो। आजादी का अमृत महोत्सव अंतर्गत स्पोर्ट्स ऑथोरिटी ऑफ गुजरात द्वारा संचालित सीनियर कोच कचेरी द्वारा भरूच जिला खाते फिट इंडिया फ्रीडम रन 2.0 भाइयों की दौड़ आयोजन करवामां आव्युं हतुं, जेमां घणी मोटी संख्या में भाइयों 2 किमी दौड़ में भाग लीधो हतो। आ दौड़ शुरू थता पहला तमामे राष्ट्रगीत गाय एक अनेरो जुस्सो वधार्यो हतो। भरूच जिलाना आरएसी जेडी पटेल द्वारा फ्लेग ऑफ आपवामां आव्यो हतो। फिट इंडिया फ्रीडम रन 2.0 कलेक्टर कचेरी खाते थी मातड़िया तड़ाव ने त्यांथी पाछा कलेक्टर कचेरी पूर्ण थी। आ फ्रीडम रन में तपोवन कॉलेज ट्रस्टी जागृतिबेन पंड्या, एनडीईओ कचेरी डॉक्टर संगीताबेन मिस्त्री हाजर ही बाळकों ने प्रोत्साहन वधार्यु हतुं। आ फ्रीडम रन में सद विद्यामंडल विद्यार्थियों तथा स्टाफ प्रार्थना विद्यालय, नारायण विद्यालय, एमएटी विद्यालय, स्वामी नारायण गुडविल, श्रवण विद्यालय, नारायण विद्याविहार विद्यार्थियों अने अनेक बीजा लोग जोड़ाया था। भरूचनी जनताए देश फिट रहे अने मजबूत बनावा माटेनो एक संदेशो पाठव्यो हतो। फिट इंडिया फ्रीडम रन निमित्ते स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात द्वारा आयोजित फिट इंडिया फ्रीडम रन नु भरूच में जे आयोजन करवामां आव्युं, एमां अलग अलग स्कूलों भरूचना फिटनेस ना रस धरावता खिलाड़ियों स्कूल ना बाळको अने अन्य तमाम नो हूँ आ फिट इंडिया फ्रीडम रन निमित्ते आप सबनु हार्दिक स्वागत करू छू। सरकार द्वारा आ विविध प्रोग्रामों नु आयोजन थई रह्यु छे। आ प्रोग्रामों जो थता रहेशे तो समाज ने देश ने फिट इंडिया एटले फिटनेस शू छे, फिटनेस अपना माटे केटली जरूरी छे एना विषय नु एक मार्गदर्शन अने समज माहिती पूरी पड़शे। अने सरकार ने विनंती के आवा ने आवा फिटनेस ना प्रोग्रामो समाज मा घटता रहे तो प्रेरणादायक बने। जगड़िया ना उमला नजीक रायसिंगपुरा पासे नाळा परथी एक ट्रक खाड़ा मा खाबकी गई थी, जो कि वारंवारी अकस्मात नी घटना बाद पण तंत्र हजु कोणकाणी निंदर मा होय तेवा आक्षेप वाहन चालको करी रह्या छे। अंकलेश्वर थी राजपीपळा तरफ जती एक खाली ट्रक उम्मला नजीक रायसिंगपुरा पासेना नाळा परथी खाड़ा मा खाबकी हती। राजपीपळा तरफ जती आरजे 20GB5686 नंबरनी ट्रकना ड्राइवरे स्टीयरिंग परनो काबू गुमावता रात्रिना अंधारामां अचानक आ ट्रक नाळा परथी खाड़ा मा खाबकी गई हती। अकस्मातना बनावमां ड्राइवरनो आबाद बचाव थयो हतो, तेमज क्लीनर ने कमरना भागे तेमज माथाना भागे गंभीर इजाओना पगले सारवार अर्थे हॉस्पिटल खाते खसेड़वामां आव्यो हतो। जो के आ नाळा पर कोईपण जातनी रेलिंग पण न हती, जेथी आ अकस्मात सर्जायो होवानुं पण जाणवा मळ्युं छे। स्टेच्यू ऑफ यूनिटी ने जोड़ता मार्ग पर जगड़िया तालुकामां नाळा उपर तूटेली रेलिंगना कारणे वारंवार अकस्मातो सर्जाई रह्या छे, परंतु तंत्रना पेटनुं पाणी हलतुं नथी। मार्ग अने मकान विभाग पण आवामां जो कोईनो जीव जाय एनी राह जोई बैठो होय तेवा आक्षेप थया छे। जो ताकीदे आवा नाळानुं समळकाम करवामां नहीं आवे तो कोई मोटी दुर्घटना सर्जाय तो नवाय नहीं। नानी मोटी दुर्घटनाथी तंत्रना पेटनुं पाणी पण हलतुं नथी। तंत्र पण गांधीजीना तण वांदरा जेवो रोल निभावी रह्युं छे, जेम के जोवुं नहीं, सांभळवुं नहीं अने बोलवुं नहीं। ताकीदे आवा नाळानुं समळकाम करी रेलिंग बेसाडवानी कामगीरी करवामां आवे तेवी मांग उठी रही छे। ગુજરાતના માછીમારની જાળમાં હાંસોડ નજીકના ઇલાવ ગામ પાસે માછીમારની જાળમાં માનવ ચહેરો ધરાવતી ફિસાવતા ગ્રામજનોમાં કુતૂહલ સર્જાયું છે, જો કે આ ફિસ અત્યંત ઝેરી હોવાનું પણ સામે આવ્યું છે। નર્મદા નદીમાંથી 2 વર્ષ પહેલા વૈજ્ઞાનિકોના સંશોધનમાં નદી અને દરિયાના સંગમ ભાળભૂત નજીકથી 17 ઓક્ટોપસ મળી આવ્યા હતા, જે બાદ સરદાર બ્રિજ નજીક એક માછીમારને કાંટાવાળી કેક્ટર્સ કે પ્રફર ફિશ મળી આવી હતી। માનવ જેવો ચહેરો ધરાવતી આ માછલી હાંસોડ તાલુકાના ઇલાવ ગામ નજીક કીમ નદીમાંથી એક માછીમારીની જાળમાં પકડાઈ છે। અત્યંત ઝેરી આ માછલીએ કુતૂહલ સર્જ્યું છે। હાંસોડના ઇલાવ ગામ નજીક કીમ નદીમાં એક માછીમારની જાળમાં માનવ ચહેરા જેવા દેખાવ ધરાવતી માછલી નજરે પડતા ગ્રામજનો આશ્ચર્ય સાથે તેને જોવા ઉમટ્યા હતા।
ઇલાવ ગામના નરસિંહ રાઠોડ કીમ નદીમાં શુક્રવારે સવારે રોજિંદા ક્રમ મુજબ માછીમારી કરવા પહોંચ્યા. સવારના સમયે તેમણે પાણીમાં જાળ ફેંકી ત્યારે નદીમાંથી અન્ય માછલીઓ સાથે એક અનોખો દેખાવ વાળી માછલી પણ તેમની જાળમાં ફસાઈ ગઈ હતી. આ માછલી જાળમાંથી બહાર કાઢી ત્યારે પાણીમાં ન હોવા છતાં પણ તેને કોઈ ખાસ સમસ્યા દેખાઈ નહોતી. આ માછલીનો દેખાવ જાણે માનવ ચહેરા જેવો જણાતો હતો. ગામ લોકોને અનોખી માછલી બતાવતા નરસિંહ રાઠોડ ગામમાં માછલી લાવ્યા હતા. માનવ ચહેરા જેવો દેખાવ ધરાવતી માછલીને જોવા ગ્રામજનોના ટોળા પણ ઉમટ્યા હતા. માછલી બાબતે નિષ્ણાંતનો અભિપ્રાય લેવામાં આવતા આ માછલી પ્રફર ફિશ હોવાનું જાણવા મળ્યું હતું. દેખાવ ઉપરાંત આ માછલી અન્ય એક ખાસિયત પણ ધરાવે છે. આ માછલી આકારમાં નાની હોય છે, પરંતુ તે જ્યારે પણ અસલામતીનો અનુભવ કરે ત્યારે તે પોતાનો આકાર મોટો બનાવી શકે છે. પ્રફર ફિશ સમુદ્ર અને નદીમાં પાણીમાં જ્યાં મળતા હોય ત્યાં ભાભળા વિસ્તારોમાં જોવા મળે છે. સુરત એક્વેરિયમને જાણ થતા તેઓના કર્મચારી ઇલાવ ગામે દોડી આવ્યા હતા. કેકર્ટર્સ કે કિલર ફિશ તરીકે ઓળખાતી આ માછલી અત્યંત ઝેરી હોય છે. અન્ય જીવ હુમલો કરે તો ફેફડામાં હવા ભળી દડા જેવી થઈ જાય છે. માછીમારોની ભાષામાં સફેદ ભીંગોળો તરીકે ઓળખાય છે તેમ માછીમાર સમાજના અગ્રણી એ જણાવ્યું હતું. એક પ્રફર ફિશરમાં રહેલું ટોક્સિન ઝેર 30 લોકોને મારી શકે છે. આ માછલી સાયનાઇડ કરતા 1200 ગણી ઘાતક હોય છે. દુનિયાભરમાં આ પ્રફર ફિશની 120 જેટલી અલગ અલગ પ્રજાતિઓ જોવા મળે છે, જે તમામમાં ટોક્સિક હોય છે. તેને આરોગી શકાતી નથી. હાલ તો માનવ જેવો ચહેરો ધરાવતી આ અનોખી માછલીના વિડીયો સોશિયલ મીડિયા ઉપર સતત વાયરલ થઈ રહ્યા છે. માછીમારો છો ને આજે 42 વર્ષથી આ મને આ મચ્છી મારવામાં, એમાંથી શું છે કે મને આ નવી વસ્તુ નીકળ્યો એટલે ગામવાળાને મેં બતાવવા માટે અહીંયા લાવ્યો છું. તો આ લોકો બધા બહુ ઘણા લોકો પબ્લિક લોકો જોવા આવ્યા છે કીમ નદીની અંદર. આજરોજ અમારા ગામના આદિવાસી એવા નરસિંહભાઈ દુર્લભભાઈ રાઠો આજે કેટલા વર્ષો થયા 40 મચ્છી મારવાનો ધંધો કરે છે. આજે કંઈક નોવેલ્ટી કીમ નદીની અંદર કંઈક નોવેલ્ટી મચ્છી પકડાય એટલે ગામ લોકોને જાણ થતાં અમે પણ રૂબરૂ ત્યાં જોવા ગયા. અને ખરેખર અમારી આટલી ઉંમરમાં એવી મચ્છી અમને જોવા નથી મળી. એવી મચ્છી અમે આજે જોઈ છે અને ખરેખર જોવાલાયક ગામના ઘણા લોકો આ મચ્છીને જોવા માટે ટોળે વળ્યા છે. અત્યારે અમે પણ હાલમાં આ મચ્છી જોવા માટે જ આવ્યા છે અને ખરેખર બહુ નોવેલ્ટી મચ્છી છે. આ તો દરિયાની મચ્છી છે, છતાં પણ કીમ નદીની ખાડીની અંદર જો આ મચ્છી જોવા મળતી હોય તો અમને થોડોક આશ્ચર્યજનક લાગે છે એવું મારું મંતવ્ય છે. ભરૂચના લિંક રોડ ઉપર ભાડાના મકાનમાં રહેતી મહિલાએ કોઈ અગ્રમ કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. 4 વર્ષની પોતાની જ દીકરીની સામે માતાએ જીવન ટૂંકાવ્યું હોય જેના કારણે દીકરી પણ ચોધાર આંસુ રડતી જોવા મળી હતી અને પોલીસે પણ દીકરીને શાંત પાડી હતી. જોકે તેનો પતિ બહારગામ ગયો હોવાની માહિતી મળી હતી અને પતિએ પત્નીના મોબાઈલ ઉપર ફોન કર્યો હતો. પત્નીએ ફોન રિસીવ ન કરતા તેમના મકાનની ઉપર રહેતા પડોશીને ફોન ઉપર હેમા ફોન નથી ઉઠાવતી તેમ કહેતા ઘરના રૂમમાં જઈ જોતા હેમાબેન સીલિંગ ફેન ઉપર ગળે ફાંસો ખાધેલી અવસ્થામાં જોવા મળતા તેઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી, જેના પગલે પોલીસ પણ મધુવન સોસાયટીના મકાન નંબર 30માં ભાડુઆત મહિલાએ ઘરના જ રૂમમાં સીલિંગ ફેન સાથે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની માહિતી સામે આવી હતી. જેના પગલે સિંધવાઈ પોલીસ ચોકીના મહિલા PSI યાદવ મેડમ સહિતનો પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. મહિલાએ પણ બંધ રૂમમાં ગળે ફાંસો ખાધો હોય દરવાજાનો સ્ટોપર અંદરથી બંધ હોવાના કારણે પોલીસે દરવાજાને તોડી મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ આરંભી હતી. મરણ જનાર હેમાબેન આશુતોષ મધુરેશસિંહ હોય અને ઉંમર 29 હોવાનું જાણવા મળ્યું હતું.
મૃતકના હાથમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી અને તેણીએ સુસાઇડ નોટમાં તેના ભૂતકાળ અંગેની વાતથી ચિંતિત બની ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો, જેના પગલે પોલીસે સુસાઇડ નોટ પણ કબજે કરી હતી. ભરૂચની ખુશી ચુડાસમાનું રાઇફલ શૂટિંગમાં નેશનલ ચેમ્પિયનશિપમાં સિલેક્શન થતા ભરૂચનું ગૌરવ વધાર્યું છે. ભરૂચની ખુશી ચુડાસમાની નેશનલ રાઇફલ શૂટિંગ ચેમ્પિયનશિપ માટે પસંદગી કરાઈ છે. હવે ખુશી ચુડાસમા નેશનલ કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. હાલમાં તારીખ 14 ઓગસ્ટ થી 19 ઓગસ્ટ દરમિયાન રમાયેલ 8મી વેસ્ટ ઝોન ચેમ્પિયનશિપમાં કર્યો નેશનલ ક્વોલિફાઈંગ સ્કોર. ખુશી ચુડાસમા દ્વારા કરાતા રાષ્ટ્રીય કક્ષાએ રાઇફલ શૂટિંગમાં રમવા માટે હવે જશે અને ખુશી ચુડાસમાએ અમદાવાદ ખાતે રમાયેલ વેસ્ટ ઝોનમાં પ્રોનલ ઇવેન્ટમાં 22 રાઇફલ પર 568માં સ્કોર સાથે કર્યો નેશનલ ક્વોલિફાઈંગ સ્કોર. ખુશીએ અગાઉ ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશિપની વિવિધ કેટેગરીમાં ભરૂચનું પ્રતિનિધિત્વ કરી એક ગોલ્ડ, એક સિલ્વર અને એક બોન્ઝ જીત્યા હતા. હું ખુશી ચુડાસમા અહીંયા ભરૂચ ડિસ્ટ્રિક્ટ રાઇફલ એસોસિએશનમાં 3 વર્ષથી શૂટિંગમાં પાર્ટ લઉં છું. મને ટોટલ 27 મેડલ છે. હું અહીંયા 3 યર્સથી છું. અમારા કોચ મિત્તલ મેમની હું ખૂબ ખૂબ આભારી છું. એ બહુ ઇન્સ્પાયરિંગ છે, સપોર્ટિવ છે. હું અહીંયા હજી ચાહીશ કે અહીંયા ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં હજી સારી રેન્જ અહીંયા બને. અમારી અહીંયા નેશનલ લેવલની રેન્જ છે. ખૂબ સારું અહીંયા ટ્રેનિંગ અમારી રહી છે. અમારે અહીંયા 15 શૂટર્સ છે, પણ બધા નેશનલ પ્લેયર છે. હું ભરૂચનો રહેવાસી છું અને આ રેન્જમાં હું 6 મહિના 8 મહિનાથી આવું છું ને મને બહુ જ ફાયદો પડ્યો છે ને અમારા જેવા લોકો માટે બહુ જ સરસ છે. મારી એજ 62 યર્સની છે અત્યારે. હું રિટાયર્ડ પર્સન છું ને લાસ્ટ ટાઈમ મેં વેટરન કેટેગરીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલો છે ગુજરાત સ્ટેટ બોર્ડ સ્ટેટનો ને ડિસ્ટ્રિક્ટનો પણ ગોલ્ડ મેડલ મારી પાસે છે. ભરૂચમાં વાગરાના ધારાસભ્ય અને રાઇફલ ક્લબના પ્રમુખ અરુણસિંહ રાણાના નીજા હેઠળ વડોદરા ખાતે ચાલી રહેલા ભરૂચ ડિસ્ટ્રિક્ટ રાઇફલ એસોસિએશનમાં કોચ મિત્તલબેન ગોહિલ અને અજય પંચાલના માર્ગદર્શન હેઠળ ખુશી ચુડાસમાએ ગત વર્ષના લોકડાઉન પહેલા એક વર્ષમાં 12 ગોલ્ડ 9 સિલ્વર અને 5 બોન્ઝ મેડલ વેસ્ટ ઝોન રાજ્ય કક્ષા અને જિલ્લા કક્ષાની ટુર્નામેન્ટમાં મેળવી ભરૂચનું નામ રોશન કર્યું છે. લોકડાઉન પત્યાને એક વર્ષ બાદ ફરી શૂટિંગ રવાન શરૂ થતા તેણે રાજ્ય કક્ષાની રમતમાં પણ એક ગોલ્ડ અને એક સિલ્વર અને એક બોન્ઝ મેડલ મેળવી ભરૂચનું ગૌરવ વધાર્યું છે. રાજ્ય કક્ષાના રમત ગમત મંત્રી ઈશ્વરસિંહ પટેલે ઓન ખુશીને પણ પ્રોત્સાહન કરવાની અભિનંદન પાઠવ્યા છે. ખુશી ચુડાસમા નેશનલ રાઇફલ શૂટિંગ એસોસિએશન દ્વારા આગામી દિવસોમાં રમાનાર ચેમ્પિયનશિપમાં નેશનલ શૂટર તરીકે ક્વોલિફાઈડ થઈ જતા તેઓ હવે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. આજે ખુશી ચુડાસમા, પૃથ્વીરાજ રાણા અને બીજા ઘણા શૂટર, આપણા 10 શૂટર ગઈ નેશનલમાં નેશનલ ક્વોલિફાય થયા હતા અને આ નેશનલ કોમ્પિટિશનમાં ભરૂચથી બીજા આશરે 10 શૂટર પાર્ટિસિપેટ કરશે. આપણી દીકરી ખુશી ચુડાસમાએ પ્રી ઓલિમ્પિકમાં, પ્રી નેશનલ કોમ્પિટિશન, વેસ્ટ ઝોન કોમ્પિટિશનમાં સારું પરફોર્મન્સ આપ્યું છે. અને આ સાથે હું વહીવટીતંત્ર અને શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબના સહકાર માટે ખૂબ આભારી છું, જે આપણા શૂટરો અહીંથી ભરૂચથી નેશનલ લેવલ પર જાય અથવા તો અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ગુજરાત સ્ટેટ લેવલ કોમ્પિટિશન પર જાય અથવા તો પ્રી નેશનલ કોમ્પિટિશન પર જાય, તો ભરૂચ જિલ્લાના આપણા સ્પોર્ટ્સ મિનિસ્ટર તરફથી ઘણો સહકાર અમને પ્રાપ્ત થાય છે. આ સાથે હું વહીવટીતંત્રનો ખૂબ ખૂબ આભારી છું અને આપણા શૂટર નેશનલ લેવલ પર અને ઇન્ટરનેશનલ લેવલ પર, ઓલિમ્પિક લેવલ પર પહોંચે એવી અમારો ધ્યેય છે, એવી અમારી અભ્યર્થના છે. હું નેશનલ મેડાલિસ્ટ છું, ઇન્ટરનેશનલ કોચ છું. હું મારી પાસે 75 મેડલ્સ છે, સરદાર પટેલ એવોર્ડી છું અને હું ભરૂચ ડિસ્ટ્રિક્ટની કોચ છું. ભરૂચ ડિસ્ટ્રિક્ટ રાઇફલ એસોસિએશનના બધા જ શૂટર જે અહીંયા પાર્ટિસિપેટ કરે છે તે લોકો બધા જ શૂટર નેશનલ રમવા જવાના છે. એમાં ખુશી ચુડાસમા છે તે ઇન્ડિયન ટીમની ટ્રાયલ્સ આપે છે અને હમણાં વેસ્ટ ઝોન શૂટિંગ ચેમ્પિયનશિપમાં એર રાઇફલ અને પ્રોન 50 મીટર ઇવેન્ટમાં ક્વોલિફાય થઈ, નેશનલ માટે ક્વોલિફાય થઈ અને આગળ રમવા જશે. અધ્યયન ચૌધરી એ પણ નેશનલ પ્લેયર છે, એ પણ નેશનલ રમવા જશે. પારસિંહ રાજાવત, ધનવીર રાઠોડ, સોમ, પૃથ્વીરાજ, સિદ્ધાર્થ, અગમ, અદિતિ આ બધા જ શૂટર નેશનલ માટે ક્વોલિફાય થયા છે અને નેશનલ આગળ રમવા જશે.
અને ભરૂચમાં શૂટિંગ એકેડમી છે તો ભરૂચના લોકોએ શૂટિંગમાં આગળ આવવું જોઈએ. ભરૂચના યુવા જનરેશન છે એ લોકોએ શૂટિંગ ક્ષેત્રે આગળ વધવું જોઈએ. ભરૂચ ડિસ્ટ્રિક્ટના આ શૂટરો જે છે તે ભરૂચ ડિસ્ટ્રિક્ટનું નામ રોશન કરી રહ્યા છે. ભરૂચ જિલ્લા સહકારી સંઘ દ્વારા જન શિક્ષણ સંસ્થાન ખાતે યુવક સહકારી તાલીમ સંપન્ન થઈ હતી. ભરૂચ જિલ્લા સહકારી સંઘ દ્વારા યુવતીઓમાં સહકારિતાની ભાવનાઓનું સિંચન કરવા તેમજ સહકારી માધ્યમથી નાણાકીય સાક્ષરતા અને વિવિધ યોજનાઓ વિશે એક સપ્તાહની તાલીમ વિદ્યાર્થીઓને માહિતગાર કરાઈ રહી છે. જુદા જુદા વિષયો ઉપર વર્ગ સંચાલક શ્રી રેશ્માબેન પટેલ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે. સાપ્તાહિક તાલીમની પૂર્ણાહુતિ પ્રસંગે ભરૂચ જિલ્લા સહકારી સંઘના પ્રમુખ જયંતિભાઈ પટેલ, માનદ મંત્રી રવિન્દ્રસિંહ એ રાણા, એક્ઝિક્યુટિવ ઓફિસર યોગેન્દ્રસિંહ રાત તથા ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રેડિટ સોસાયટીના માનદ મંત્રી એનઆર ચાવડા, જીએસના નિયામક જ્યુનલ સૈયદ ઉપસ્થિત રહ્યા હતા અને સૌ મહાનુભાવોએ વિદ્યાર્થીની બહેનોને સહકારિતા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી રેશ્માબેન પટેલે કર્યું હતું. તો આ અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળશું. નમસ્કાર.